કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ સાતના ના પ્રકરણ બાર બીજ ગણિતીય પદાવલીનો એક એકમ પદ અવયવ અને સહગુણક વિશે સમજીશું તે માટે આપણે સ્ક્રીન ઉપર ધ્યાન આપીશું પદ અવયવ અને સહગુણક સૌ પ્રથમ આપણે પદ વિશે સમજીએ તો પદ એટલે શું ચલ અને અચલના જોડાણ વડે પદ બને છે અહીં આપણે જોઈએ ત્રણેક્સ અહીં ત્રણ એ અચલપદ છે અને એક્સ એ ચલપદ છે આમ ત્રણેક્સ એક પદ બને છે કેમ કારણ કે તેમાં ચલ અને અચલપદ છે કોઈ પણ પદ હોય તેમાં ચલ અને અચલપદ હોય છે પણ કેટલીક વાર દર્શાવવામાં આવતા નથી તો જો દર્શાવેલા ના હોય તો ત્યાં આગળ અચલપદ તરીકે એક લેવામાં આવે હવે અવયવ વિશે જાણીએ અવયવ એટલે તો પદને ગુણાકાર સ્વરૂપે દર્શાવતા પદના અવયવ મળે છે દાખલા તરીકે ત્રણ બીનો વર્ગ બરાબર ત્રણ ગુણ્યા બી ગુણ્યા બી અહીં એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે કોઈ પણ ચલ પદની ઉપર જેટલી ઘાત હોય તે ચલને તેટલી વખત ગુણાકાર બતાવે છે અહીં બીની બે ઘાત છે તેથી બીને આપણે બે વખત ગુણવા પડે ચલો બીજું એક પદ લઈએ છ વાયની ત્રણ ઘાત તો અહીં પણ વાયની ત્રણ ઘાત છે એટલે વાયને આપણે ત્રણ વખત ગુણવા પડશે ઉપરાંત છના પણ અવયવ પડે છે તો આપણે તેના અવયવ જોઈએ તો છ વાયની ત્રણ ઘાતના અવયવ થાય છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા વાય ગુણ્યા વાય ગુણ્યા વાય ચલો બીજું એક ઉદાહરણ લઈએ નવ એની બે ઘાત બેની ત્રણ ઘાત અહીં નવના અવયવ પડે છે ત્રણ ગુણ્યા ત્રણ એની બે ઘાત છે માટે એ આપણે બે વખત લખવા પડશે અને બીની ત્રણ ઘાત છે એટલે બીને આપણે ત્રણ વખત લખવા પડશે તો આમ તેના અવયવ કરીએ તો આપણને મળે છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા બી જોયું ને અવયવ પાડવા કેટલા સહેલા છે હવે આપણે પદોના સહગુણક વિશે જાણકારી મેળવીએ સહગુણક તો પદમાં ચલ સાથે ગુણાયેલ અચલ પદને સ ગુણક કહે છે દાખલા તરીકે ત્રણ એક્સ ની બે ઘાત અહી એક્સ ચલ છે ત્રણ એ એક્સ સાથે ગુણ